જીનિયસ ગ્રુપના ચેરમેન ડીવી મહેતાના જન્મદિવસ નિમિત્તે શૈક્ષણિક, સામાજિક અને પર્યાવરણને લગતી પ્રવૃત્તિ કરવામાં આવી હતી. આજરોજ સતત 23મા વર્ષે જીનિયસ સ્કૂલ ખાતે મહારક્તદાન કેમ્પ તેમજ વૃક્ષારોપણનું આયોજન કરવામાં આવ્યું હતું. જીનિયસ સ્કૂલ ખાતે મોન્ટેસરી બેઝ ક્લાસરૂમ એડવેન્ચર પાર્કનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. તેમજ ગુજરાત સરકારની યુવા મંથન સંસ્થાના સહયોગથી જીનિયસ સ્કૂલ ખાતે મોડલ G20 સમિટ યોજવામાં આવી હતી. જિલ્લાના સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ સંલગ્ન 400થી વધુ શાળાના 20,000થી વધુ વિદ્યાર્થીઓ માટે બ્લડ ગ્રેપિંગ અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી. મિત્રો, આજે જ્યારે મને 59 વર્ષ પૂરા થયા છે ત્યારે જીનિયસ પરિવાર દ્વારા પંચામૃત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સૌથી પ્રથમ સતત 23મા વર્ષે રક્તદાન શિબિર એટલે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું, જેમાં સમગ્ર વાલીગણ, વિદ્યાર્થીઓ, સ્ટાફ મિત્રો તેમજ સમાજના આગેવાનો રક્તદાન કરે છે. સાથે સાથે અમે આ વખતે નવો કન્સેપ્ટ છે એ બ્લડ ગ્રુપિંગ, ખાસ કરીને ધોરણ 11 અને 12ના જે વિદ્યાર્થીઓ છે કે જે ભાવિ રક્તદાતાઓ છે, એ જે ભાવિ રક્તદાતાઓ છે એમાં રક્તદાન પ્રત્યેની જાગૃતિ કેળવાય એના માટે સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ, વિવેકાનંદ યુથ ક્લબ તેમજ ફિલ્ડ માર્શલ બ્લડ બેંકના સંયુક્ત ઉપક્રમે અમે બ્લડ ગ્રુપિંગ કેમ્પ એનું આયોજન કર્યું છે, જેમાં લગભગ સમગ્ર રાજકોટ જિલ્લાના 20,000થી વિદ્યાર્થીઓનું રક્ત ગ્રુપિંગ થવાનું છે અને આ વિદ્યાર્થીઓ એ ભવિષ્યમાં રક્તદાતાઓ બને એના માટેનો આ પ્રયત્ન છે. આ ઉપરાંત અમે પર્યાવરણની જાગૃતિ માટે જેમ દર વર્ષે વૃક્ષારોપણ કરીએ છીએ, આ વર્ષે પણ અમે લગભગ 150 જેટલા વૃક્ષોનું વાવેતર કરનાર છીએ. આ ઉપરાંત અમે બે નવા કન્સેપ્ટ લઈ આવ્યા છીએ, ખાસ કરીને ધોરણ જુનિયર KGથી ત્રીજા ધોરણ સુધીના જે વિદ્યાર્થીઓ હોય, એ જુનિયર KGથી ત્રીજા એટલે કે 3-8 વર્ષની ઉંમરના જે વિદ્યાર્થીઓ હોય એ વિદ્યાર્થીઓમાં મોન્ટેસરી સિસ્ટમ એટલે કે જે લુપ્ત થતી સિસ્ટમ છે, આ મોન્ટેસરી સિસ્ટમ કે જે વિદ્યાર્થીની જુદી જુદી સેન્સરી ડેવલપ કરવા માટે ખરેખર કામ કરતી સિસ્ટમ છે, જેમાં વિદ્યાર્થીની ફાઇન મોટર સ્કિલ, ગ્રોસ મોટર સ્કિલ, જુદી જુદી સેન્સરી એની ઓબ્ઝર્વેશન સ્કિલ, લિંગ્વિસ્ટિક સ્કિલ, મેથેમેટિકલ સ્કિલ, એન્જિનિયરિંગ સ્કિલ, ઓબ્ઝર્વેશન સ્કિલ, આ બધી સ્કિલ ડેવલપ થાય એના માટે અમે 3 ક્લાસરૂમ છે એ અલગ પ્રકારે આ વિદ્યાર્થીઓ માટે ડેડિકેટ કર્યા છે અને એનું પણ આજથી ઉદઘાટન અમે કરવા જઈ રહ્યા છીએ. ઉપરાંત આજે જોઈ છે કે વિદ્યાર્થીઓ મોટાભાગે છે એ ડિજિટલ મેનિયાક થઈ ગયો છે, એટલે મોટાભાગે એમને ગેમ, મોબાઈલનું વળગણ, એનાથી વિદ્યાર્થીઓ દૂર રહે એમના માટે અમે એક સરસ મજાનો એડવેન્ચર પાર્ક એનું પણ આજે ઉદઘાટન કર્યું છે અને જેમાં વિદ્યાર્થીઓ તમે જોઈ રહ્યા છો બેકગ્રાઉન્ડમાં કે કયા પ્રકારે એન્જોય કર્યું છે, એમાં જુદી જુદી નેચરલ જે એમની સ્કિલ છે ડેવલપ થાય, એડવેન્ચરસ બને, નેચર પ્રત્યે એનો લગાવ વધે અને એની એની જે શારીરિક અને માનસિક જે એની જુદી જુદી ક્ષમતા છે એ બધે એના માટે મેં આમ પ્રયત્ન કર્યો છે. આજે જે રક્તદાતાઓ રક્તદાન કરી રહ્યા છે એ સતત રક્તદાન કરે, સાથે સાથે જે વિદ્યાર્થીઓનું બ્લડ ગ્રુપિંગ થાય છે એ પણ ભાવિ રક્તદાતાઓ બને એવી હું એમને ખૂબ ખૂબ શુભેચ્છા આપીશ, અપીલ કરીશ. અને આજના જન્મદિવસ નિમિત્તે જે જે મિત્રો મને શુભેચ્છા આપી છે એમનો પણ હું ખૂબ આભાર માનીશ. થેન્ક યુ. જય હિન્દ.